ડીસામાં પાલિકા દ્વારા ફાયર સેફટીને લઈ ટ્યુશન ક્લાસીસ લાઇબ્રેરી કરાયા સીલ. ડીસા પાલિકાએ ફાયર સેફટીને લઈ ટ્યુશન ક્લાસીસ લાઇબ્રેરી કરાઈ સીલ. 1000 રૂપિયાની ફી ઉઘરાવતા ટ્યુશન ક્લાસીસ સંચાલક વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરાવી શકતી નથી. રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલ આગ કાંડ બાદ સમગ્ર રાજ્યભરમાં ફાયર સેફટી સુવિધા વગરના સ્થળોની તપાસ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા પણ ગુરુવાર શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ લાઇબ્રેરીઓ સહિતની તપાસ હાથ ધરી સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. રાજકોટ ગેમ ઝોનમાં થયેલા આગ કાંડ બાદ સમગ્ર સરકારી તંત્ર હચમચી ઉઠ્યું છે. રાજ્યભરમાં ફાયર સેફટી સુવિધા વગરના હોટલો, હોસ્પિટલ, શાળા, કોલેજ, ટ્યુશન ક્લાસીસ, મોલ, કચેરીઓ સહિતના જાહેર સ્થળો પર તપાસના સરકારે આદેશ આપી દીધા છે, જેના અનુસંધાને ડીસા નગરપાલિકા દ્વારા પણ ઠેર ઠેર હાથ ધરાઈ છે તપાસ, જેમાં પાલિકા દ્વારા 2 દિવસ અગાઉ અનેક શોપિંગ સેન્ટરો, હોટલો, હોસ્પિટલોની નોટિસ પાઠવી, ત્યારે ગુરુવાર સહેરના ટ્યુશન ક્લાસીસ અને લાઇબ્રેરીની તપાસ હાથ ધરતા 2 ટ્યુશન ક્લાસીસ અને 1 લાઇબ્રેરીમાં ફાયર સેફટીના સુવિધાના અભાવ જણાતા તેને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ડીસા નગરપાલિકા દ્વારા SEW હાઈસ્કૂલની પાછળ આવેલ દ્વારકેશ ટ્યુશન ક્લાસીસ અને પાર્થ ટ્યુશન ક્લાસીસને સીલ કરાયા, જ્યારે બેઝમેન્ટમાં ચાલતી સાયલેન્ટ લાઇબ્રેરીને પણ સીલ કરવામાં આવી. ડીસામાં આ સિવાય શહેર મામલતદારે ટીમ બનાવી નાયબ મામલતદારોએ શહેરમાં હોટેલો, સિનેમાગૃહ, સામાજિક વાડીઓ, સભાગૃહમાં તપાસના નામે નાટક ભજવતા નજરે પડ્યા હતા અને સરકારી ગાડીમાં ફરીને મીડિયાને દૂર રાખી રાઉન્ડ મારી બપોરે પરત ફર્યા હતા. મીડિયા દ્વારા વારંવાર તપાસ ગયેલ નાયબ મામલતદારોને ફોન કર્યા હોવા છતાં કોઈ જવાબ આપવાનું ટાળ્યું હતું અને બપોર સુધી કોઈ જ કાર્યવાહી ના કરી હોવાનું મૌખિક જણાવ્યું, ત્યારે શું રંધાયું હશે ભગવાન જાણે. બ્યુરો રિપોર્ટ, ભરઠકડી, સભાના સ્પટા.